કે પણ સોરઠ જરા જગ જુની જન ગરવો ગઢ ગિરનાર એ ન્યાના હાવજડા હાવજડા હેજળ એ ન્યાના નામણા નરયને નાર એ કાઠિયાવાડી માં કોકદી અને તું તો ભૂલો ન પડજે ભગવાન પણ થાજે થાજે અમારો મો ઘેરો મહેમાન એ તને સરાગ ભૂલાવો સાંભળા અમારો માલડો ભાગી મારી નાખ્યો હોય તો મારી નાખી હાજુ કરી હોય તો અમે બોલાવીએ ને પહેલી તક છે સ્પિરિચ્યુઅલ જે આપણું એટેચમેન્ટ છે ગીર સાથે તે આ મહાવાદ પાણી પીતા હોય અમે નદીમાં પાણી ભરતા હોય કે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલોડી લાલ પાઘડીએ એ જ લાડડો રૂડો અરે વીર યુગો વર રાજ લાલ પાઘડીએ એ જ લાડડો રૂડો કોઈ વીર યુગો વર રાજ એની વાત ગરની કેડી વાકી માલદા બોહાકી પાટા ભેરા લઈને અમે રે હું ગરમાં જઈને ગરની કેડી વાકી માલદા બોહાકી પાટા ભેરા લઈને અમે રે હું ગરમાં જઈને એને પાણી ભરતા ટીબીએ લેજું કરતા ગર દયાની વાકી મારે માલ જાવો હાકી મહાભારત છે ને આખું આવી જાય રામાયણ આવી જાય આ તમને ગાંડા જવા લાગે ને એ બધું ઘોરીને પી ગયેલા હોય કાંઈ એના દેખકડી હજારી ન હોય અને બોલતા હોય ને એમાં એટલું ખોટું ન બોલાય એમાંથી તો અમારી બેની પાછળ આવીને સિંહ બેસી ગયો અમારે બેની પાછળ એટલે ઓટી જતો ખાલી અમારે એક મીટરનું જ અંતર એટલે મેં શું કીધું કે આ ગ્રુપનો હોય છે તો કોઈ કૂતો હોય બેમ ખાધેલું હોય આનું ગ્રુપનો હોય છે પણ એ સિંહ એ ગ્રુપનો નહીં પછી અમે જ્યાંથી આમાં આવ્યા ને એટલે આમ ફરતો અહીં બાજુમાં આવ્યો ને સિંહણવાલામાં ખાવામાં ને એકટીવ અહીં આવ્યો ને તે સિંહણ આમ જોયું એટલે સીધી આમ ઊભી થઈને આમ 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 હોલું કરવા માંડી બરાબર એ સિંહણ એને તગડે એટલી જ વારમાં એક સિંહ આમ આમ છૂટે છૂટ આવ્યો અને આ સિંહ ને ઓલો સિંહ એ બે આને ઉપાડ્યો ને એટલે અમે અમે જોઈએ એમ સેકન્ડોની ગણતરીમાં એ કિલોમીટર જેટલા વયા ગયા અને અવાજ એટલે આખું આમ ગીર ગાજે એની જેમ અમે એને બચ્ચા એકલા હાવ કે બસુને આપણે પકડી લઈએ તો એ કાંઈ ન થાય હાવ નાના બચ્ચા બરાબર એટલે અમે બેઠા તો વિરલ મન કે સિંહણ કે મેં કીધું આગળના એ અટાણે આવેશમાં ગઈ ને એના મગજમાં આવી જાય ને કે અમારા બચ્ચા એકલા છે એટલે ફટાફટી ગોળીની જેમ આવશે બંદૂકની એ આવીને મેં ખરેખર એકદમ છૂટે છે અમારી બાજુમાં જ આપણે બ્રેક ટાયર ઢહળાય ને એમ એને આગલા પગ ઢહળાઈ ગયા અહીં બચ્ચા હતા એટલે એટલે આવી એટલે અહીંયા કાંઈક છે દુઃખ એમ જે કાંઈ અવાજ કર્યો એની ભાષામાં એટલે બચ્ચા હાલતા થઈ ગયા ત્રણ ચાર વખત આટલે પૂગીને ત્યાં સુધી અમારા સામે જોઈને બચ્ચાને લઈને વહી ગઈ હાવ શાંતિથી હો સાપો હુતો શોકો કરી હેરામ ભગી ગયો જોઈ જાતે વેરાની મેડમ બોલી કે દારૂ પેલો લે આપણે હાણની ગરમાં કોઈ નવાબ સાહેબે તો એમને શિકાર માટે બોલાવેલા હતા ફરી પાછું આપણે મૂળમાં જે છે કે એ કલ્ચર જે હતું એણે એવું કીધું કે ભાઈ હવે શિકાર નહીં હવે કન્ઝર્વેશન શરૂ કારણ કે ત્યાંની સંસ્કૃતિ ત્યાંના લોકોને ખબર પડ્યું કે આ બધું ડિગ્રેડ થઈ રહ્યું છે અને ડિગ્રેડ થવાથી આપણને કેટલા નુકસાન થઈ રહ્યા છે હાવાનો શિકાર ભલામાં સારાને બંધ કરાવી દીધો નવાબ સરકાર હાવાનો શિકાર કરતા બધું કહેતી એ જંગામ હોતી હંગામ કહેવાતી મારી બધું ખાવાને પણ એમાં સરા ભરેલા હતા ત્રણાનો ગઢવી રહેતો બાજુમાં નેહડામાં એ હાવડ મરી ન ગયો પણ હાવડને લાગી જ સરા લાગે છટકી ગયો જોખમાં આવી ડેલામાં સારા ડેલો અમે કહીએ એમાં આવી રાડ્યું નાખી મરી ગયો
એ રાણાએ અમારી અમારી નાચ ભેગી કરી, ચારણો ભેગા કર્યા કે રસૂલ કે આપણે સાહેબ સાહેબ પાસે જાઉં છે જૂનાગઢ, આ નાકાદરથી બંધ ન જઈએ. હતર જણા અહીંયા ગયા ક્યાં જૂનાગઢ, એને આવકારો ભેગા આવો 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 બેઠા ખૂબ ત્યાં આગળ બેઠા, શાંતિ મેળવી પછી કરી વાત. અમારા ખાતા તકલીફ કે સાહેબ ખાતું તકલીફ નથી કરતું, પણ તમે હાવડનો શિકાર બંધ કરો, આ ઘા માર્યો બધું કરો તમારા ખાતે, તો મારા સાપરામાં આવે રાડ્યો નાખી નાખીને મરી ગયો છે નમી શ્રી તારણ, અને આમ ભગવાનનું રૂપ ગણાય એ તરત લખ્યું. સિટીમાં અને શહેરમાં એમ હીરો ને હિરોઈન જોવા મળે, અહીંયા સિંહ ને દીપડા જોવા મળે.